ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ સોળ મારું ઘર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્નોની શરૂઆત કરશું તમે તમારી પર્યાવરણની નોટબુકમાં સૌ પ્રથમ પાઠ સોળ મારું ઘર તમારે લખવાનું છે ત્યારબાદ પ્રશ્નની સૂચના અને ત્યારબાદ પ્રશ્ન તેમજ તેમના જવાબ લખવાના છે શરૂઆત કરીએ પાઠ સોળ મારું ઘર પર્યાવરણ નોટબુકમાં સૌ પ્રથમ નામ લખજો પાઠનું ત્યારબાદ સૂચના પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો આપેલ ચોરસમાં લખો પેલું પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે પાકું મકાન કઈ કઈ વસ્તુઓ માંથી બને સોરી બને છે અ માટી અલ્પ વિરામ ગારો અલ્પ વિરામ ડાળીઓ ઓપ્શન બ સિમેન્ટ અલ્પવિરામ રેતી અલ્પવિરામ લોખંડ ક લીપણ અલ્પવિરામ નળિયા અલ્પવિરામ વાસ ડ પથ્થર અલ્પ વિરામ માટી અલ્પ વિરામ લીપણ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નની સામે ચોરસ બોક્સ કરવાનું છે અને એ ચોરસ બોક્સમાં તમારે ક્રમ લખવાનું છે જવાબનું અહીં કને આવશે ઓપ્શન બ તો ચોરસ બોક્સમાં લખવાનું છે બ ત્યારબાદ બીજો અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે અ પગઠિયા દોરી ક લાકડાની સીડી ડ ટેબલ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન ક લાકડાની સીડી તો તમારે ચોરસ બોક્સમાં ક કરવાનું છે આગળ વધીએ ત્રીજો એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે તેને કેવું મકાન કહેવાય એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે તેને કેવું મકાન કહેવાય હવે સામે તમારે ચોરસ બોક્સ કરવાનું છે અ બંગલો બહુમાળી મકાન ક ભૂંગો ડ તો અહીં જવાબ આવશે ઓપ્શન બ બહુમાળી મકાન તો તમારી વિદ્યાર્થી મિત્રો ચોરસ બોક્સમાં કરવાનું છે ઓપ્શન બ ત્યારબાદ ચોથું મકાન ના સૌથી નીચેના ભાગને શું કહેવાય મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય તમારે ચોરસ બોક્સ સામે કરવાનું છે હવે આગળ વધીએ અ ભોયતળિયું બ દીવાલ ક છ ધાબુ તો અહીં જવાબ આવશે ઓપ્શન અ ભોય યુ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પાંચમું સરોવરમાં સહેલગાહ માટે નાવડીમાં બનાવેલા ઘરને શું કહેવાય સરોવરમાં સહેલગાહ માટે નાવડીમાં બનાવેલા ઘરને શું કહેવાય અ ભૂંગો બ ઝૂંપડી ક હાઉસબોટ ડ બંગલો જવાબ આવશે ઓપ્શન ક હાઉસબોડ તો ચોરસ બોક્સમાં લખવાનું છે ક ત્યારબાદ ક્રમ નંબર છ કાચા મકાનની દીવાલ શાની બનેલી હોય છે કાચા મકાનની દીવાલ શાની બનેલી હોય છે અ ઈટો સિમેન્ટની ડાળી પાંદડાની ક વાંસના લાકડાની ડ લીપણ માટીની લીપણ માટી ની અહીંકાને જવાબ આવશે લીપણ માટી ની ઓપ્શન ડ તો તમારે અહીં કને ડ કરવાનું છે આગળ વધશું સાતમો ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટા ભાગના દિવસોમાં વરસાદ પડે છે અ ગુજરાત બ રાજસ્થાન ક ઉત્તર પ્રદેશ ડ અસમ તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે અસમ ત્યારબાદ આઠમું ઈગલુ શું છે આ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ઇગલું શું છે અ જમ્મુ કાશ્મીરનું પીણું બ મોનો દે સ ઈસ્કરફનું ઘર સરોવર તો અહીં જવાબ આવશે ઓપ્શન બરફનો ર પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું કચ્છમાં લોકો ઠંડી ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે કચ્છમાં લોકો ઠંડી ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે તહીં જવાબ આવશે ભૂંગો તમારે લખવાનું છે ખાલી જગ્યામાં ભૂંગો આગળ ત્યારબાદ ક્રમ નંબર વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે વધુ વરસાદ વાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે તો અહીં જવાબ આવશે લાકડાના લાકડાના ત્યારબાદ બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે ઈ ગલું ઈ ગલુ આગળ ચોથું બદામ અને ઈલાયચી સાથેના કશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે બદામ અને ઇલાયચી સાથેના કશ્મીરના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો અહીં જવાબ આવશે કાહ વાહ કાહ વા ત્યારબાદ પાંચમું બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યામાં સહેલગાહ કરી બાળકોએ શ્રીનગરમાં ખાલી જગ્યામાં સહેલગાહ કરી તો જવાબ આવશે ડાલ તો તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ અને પ્રશ્નો સારા અક્ષરે પર્યાવરણની નોટબુકમાં લખવાના છે અસ્તુ